નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના છાણી વિસ્તારના મકાનમાં કોન્ટ્રાક્ટથી કલર કામ કરાવનાર મહિલાના દાગીના અને રોકડ રકમ ચોરીની ભાગી ગયેલ બે પરપ્રાંતીય કારીગરોને છાણી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. વડોદરાના છાણી વિસ્તારના સંસ્કૃતિ બંગલોઝમાં રહેતા મધુબેન ગુપ્તાએ પોલીસને જણાવ્યું હતું કે મકાનમાં કલરકામ માટે અર્બન કંપનીએ ઓનલાઈન કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેથી બે કારીગર કલરકામ કરવા આવ્યા હતા. કારીગરો સોનાની ચેન, બે વીંટી, ચાંદીના 17 સિક્કા, બે કડા અને રોકડા મળીને કુલ 1.92 લાખની મત્તા ચોરાઈ હતી. આ અંગે છાણી પોલીસને ફરિયાદ કરતા પોલીસે બંને કારીગરોની વિગતો મેળવી હતી. બંને કારીગરો ગુજરાત છોડીને ચાલ્યા ગયા હોવાનું જણાઈ આવતા પોલીસની ટીમે તેમનો પીછો કરી મુંબઈના ડોંગરી વિસ્તારની અજમેરી હોટલમાંથી દબોચી લીધા હતા. પોલીસે મૂળ બિહારના મોહમ્મદ માસુમ શેખ અને મોહમ્મદ ઇદરીશ શેખની ધરપકડ કરી દાગીના કબજે કર્યા હતા. એક દિવસ અગાઉ એટલે કે 20-21 નાઇટની અંદર છાણી પોલીસ સ્ટેશનની હદમાં સીતારામ માર્કેટની પાછળની એક સોસાયટી છે, ત્યાં ફરિયાદી છે મધુબેન. એમના મકાનની અંદર ચોરી થઈ. આ ચોરીમાં મધુબેને એમની ફરિયાદમાં પોતાના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ કરીને 2 લાખ રૂપિયાની ચોરી થયેલાની હકીકત છાણી પોલીસે રજીસ્ટર કરેલી. પોલીસે તાત્કાલિક અસરથી ગુનો રજીસ્ટર કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમીદારો તેમજ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી થોડું તપાસ્યું તો એમના ઘરે દિવાળી અનુસંધાને કામકાજ કરવા આવતા 2 ઇસમો શકમંદ જણાયેલા. આ બંને ઇસમો પછી એમના ઘરે નહીં આવતા એટલે થોડી વધારે શંકા ગયેલી. બંને ઇસમોને તાત્કાલિક અસરથી પોલીસે રાઉન્ડઅપ કરવાનો પ્રયત્ન કરેલો, પણ તેઓએ ગુજરાત છોડી બોમ્બે જતા રહેલા. પછી છાણી પોલીસ તાત્કાલિક છાણી પહોંચી, છાણીથી બોમ્બે પહોંચી અને બોમ્બે ડોંગરી વિસ્તારમાં લોકલ બોમ્બે પોલીસની મદદ લઈ અને આ બંને આરોપીઓને રાઉન્ડઅપ કરેલા છે. અત્યારે હાલ બોમ્બેથી લઈ અને પોલીસ કસ્ટડીમાં છાણી મુકામે રાખેલા છે, ધરપકડ કરેલા છે. આ બંને આરોપી મોહમ્મદ માસુમ શેખ તેમજ બીજો છે મોહમ્મદ ઇદરીસ મોહમ્મદ ઇસરાફીલ શેખ છે. મૂળ બંને બિહારના રહેવાસી છે અને અહીંયા વડોદરાની અંદર ખિસકોલી સર્કલ ઉડાના મકાનમાં રહે છે. આ જસ્ટ હમણાં હાલ ગુનો ડિટેક્ટ થયો છે. આ બંને ગુનાહિત રેકોર્ડ ધરાવે છે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. લોકો આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે રાત્રિના સમયે જે બૂમાબૂમ થતી હોય છે, ચોર આવે છે, એ આંશિક હદે સાચું હોય, ઘણે અંશે ખોટું પણ હોય છે. તો તાજેતરમાં જ આપ સયાજીગંજ પોલીસે લૂંટ જેવી ઘટના ડિટેક્ટ કરી અને 3 આરોપીઓની ધરપકડ કરેલી, જેમાં પણ 3 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જેમાં રિક્ષા અને રોકડ રકમ તેમજ એના મોબાઈલ રિક્ષા ચાલકનું લઈ ગયા હતા એ પણ રિકવર કરેલો છે. એના પછી એક દિવસ અગાઉ એક ચેન સ્ટેચિંગ અહીંયા બસ સ્ટેશન નજીક થયેલું કે જે બોમ્બેથી એક ઇસમ રેલવે સ્ટેશન આવ્યો હતો, રેલવે સ્ટેશનની બહાર નીકળતા રિક્ષામાં બેઠેલો અને 2 ઇસમો એમનું ચેન સ્ટેચિંગ કરીને નીકળી ગયેલા. એ બંને ઇસમોની પણ ધરપકડ કરેલી અને એ નવાયાર્ડના પરપ્રાંતિઓ હતા. આ ઘટનાઓને અંજામ સ્વરૂપે જે ચોરો આવે છે એને તાત્કાલિક અસરથી વડોદરા શહેર પોલીસે ધરપકડ કરેલી છે અને એમના યોગ્ય રિમાન્ડ માંગેલા છે. ઘણા ચોરો પોલીસ કસ્ટડીમાં છે અને ઘણા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અમે આપણા માધ્યમથી જણાવીએ છીએ કે પોલીસ ખૂબ સતર્ક છે, અફવાઓથી દોરાવું નહીં. તમને કોઈપણ શંકા જાય તો 100 નંબર પર કોલ કરો અને સલામત રહે. અને આગામી દિવાળીના દિવસોમાં પણ પોલીસ સતત પેટ્રોલિંગ વધારી રહી છે અને જુદી જુદી ટીમો બનાવી રાત્રિના સમયે વધુ પોલીસ પેટ્રોલિંગ રહે એ દિશામાં પણ પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે. સર, આ જે ચોરો પકડાયા છે એમને કોઈ બીજી જગ્યાએ ચોરી નથી લાગતું છે? વડોદરામાં ચોરીઓ વધી રહી છે ના? ચોરીઓ તો અમે ડિટેક્ટ કરેલી જ છે અને અમે પ્રેસ નોટ મારફતે આપને ધ્યાન દોરેલું છે. આ ચોરોને જસ્ટ હમણાં જ પકડીને બોમ્બેથી લઈને આવેલા છે, એની પૂછપરછ હાલ ચાલુ છે. 24 કલાક પોલીસ કસ્ટડી દરમિયાન અમે પૂછપરછ હાથ ધરીશું, એનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસીશું, પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ અમે આવતીકાલે માગીશું અને બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ પણ અમે તપાસીશું.
હા, એ કેમ કે ગણતરીના કલાકો જ થયા છે અને છાણી પોલીસને તાત્કાલિક માહિતી મળી ગઈ અને એના માધ્યમથી અમે બોમ્બેથી આ બંને ગરફોડિયાઓને પોલીસ સ્ટેશન લઈને હમણાં જ આવેલા છે અને 100% મુદ્દામાલ 1,92,000 સોના ચાંદીના દાગીના અને રોકડ છાણી પોલીસે રિકવર કર્યું. સહેજ પણ તથ્યતા નથી. 5,000 ચોરો કોઈ જગ્યાએથી એક સામટા આવે નહીં, એ સહજ સમજવાની વાત છે. અને આપ જાણો છો કે છેલ્લા કેટલાય દિવસોથી આપણા વડોદરા શહેરમાં ખૂબ શાંતિ છે, સલામતી છે અને રાત્રિના દરમિયાન જે પણ કંઈ તાજેતરમાં ગુનાઓ બનેલા છે એ બધા જ મહદઅંશે આપણે વડોદરા શહેર પોલીસે ડિટેક્ટ કરેલા છે. તો આ દિશામાં અમે સતત પ્રયત્નશીલ છીએ અને આપણા માધ્યમથી આગામી દિવાળીના તહેવારો છે, લોકો સજાગ રહે, અફવાઓથી દૂર રહે અને પોલીસ તો સતત સંપર્કમાં રહે એવી અમે આપને વિનંતી કરી. કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમને વાંચકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.